नमस्कार, हूँ नंदिनी। आप जो रहो स्पॉक टुडे न्यूज समाचार ने बात करिए तो करजण तालुका ना मिया गाम खाते आवेला सुमेरू मा कांग्रेस कार्यकरों नी मीटिंग योजाई। चूंटनी ने लई आगळ नी रणनीति ने लई करजण सिनोरपोर ना कार्यकरों नी मीटिंग योजाई। जिला कांग्रेस प्रमुख सागर ब्रह्मभट्ट नी हाजरी में मीटिंग योजाई। स्थानिको ने टिकट माटे मारी रजूआत छे, जो नहीं स्वीकारवामां आवे तो हूँ राजीनामु आपवा तैयार। भाजप माथी टिकट न मळी होय अने ए कांग्रेस नी टिकट मांग होय एवं नहीं चलावीए, आम कही करजणना भाजपना नारा सतीश पटेल पर निशान साध्यु। જે તમારી બધાની લાગણી છે કે કોંગ્રેસમાં જે કામ કરતો, કોંગ્રેસ માટે જે 24 કલાક જાગે, જે પાંચે વર્ષ કામ કરે છે, એવા જ કોઈને તક મળવી જોઈએ, કે તમારી લાગણી માટે બધી તાકાતથી અમે ઉપર લડી રહ્યા છે અને બધા સાક્ષી, જો કે દાદા ભગવાન બી મેં જાહેરમાં કીધેલું કે ભાજપમાંથી ટિકિટ ના મળ્યા પછી કોંગ્રેસમાં આપી દે, એ વાતમાં હું સંમત નહીં ને નહીં। વચન આપ્યું કે એવું નહીં થવા દઉં, એમની જોડે બી વાત આજે સાંજે થશે, જવું પડશે તો જઈશું અમે ત્યાં, અને એવું કશું બી ના થાય તો બધાને મેં કીધું છે, જો એવી રીતનું પાર્ટીમાં ભાજપમાં ટિકિટ ના મળ્યા પછી અહીંયા આવવા માટે કોઈ આવતું હોય ને, એવા ટિકિટ આપે પાર્ટી તો હું બી રાજીનામું આ તાલુકા બીજી એકેય જગ્યા પર મેં આ વાત નથી કરી। હું જાહેરમાં બધાને પાછલા 7 વર્ષથી કહું, સૌથી મજબૂત કોંગ્રેસનું સંગઠન વડોદરા જિલ્લામાં હોય તો કરજો જિલ્લા, આગેવાનો કાર્યકરો બધા પર વિશ્વાસ છે મને, અને પાર્ટી બી હું સમજું છું તે લગીના વિશ્વાસ કાયમ રહે એ રીતે જ અહીંયા ઉમેદવાર આપશે, આપણાથી જ ઉમેદવાર આપશે, પણ આપણા બધાની જવાબદારી વધી જશે। બધા ભરભર આક્ષેપો કરે છે અને મારા પર તો ખબર છે પહેલો જ આક્ષેપ કરે અમને, પણ હું તો સગા પહેલો પક્ષની વાત આવે તો ના કરું, કર્યું તું સિનોર દરડો પહેલા જ પ્રદર્શન સિનોર થી ચાલુ કર્યા હતા આપણે કયા, એટલે તારીખો ભરીએ તમે, એટલે એની વાંધો નથી, પણ કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની આપણે બધા આજે અહીંયા સંકલ્પ કરવાનો છે, અને ટિકિટ લાવવા માટે છેલ્લી મિનિટ સુધી આપણે અહીંયા જ મળશે, કોંગ્રેસમાંથી જ મળશે એવી આપણી બધાની લડાઈ ચાલુ રહેશે। બધા જ આગેવાનો જો મારી આ અઠવાડિયામાં વાત થઈ છે, જે તમારી બધાની લાગણી છે કે કોંગ્રેસમાં જે કામ કરતો, કોંગ્રેસ માટે જે 24 કલાક જાગે, જે પાંચે વર્ષ કામ કરે છે, એવા જ કોઈને તક મળવી જોઈએ, કે તમારી લાગણી માટે બધી તાકાતથી અમે ઉપર લડી રહ્યા છે અને બધા સાક્ષી, જો કે દાદા ભગવાન બી મેં જાહેરમાં કીધેલું કે ભાજપમાંથી ટિકિટ ના મળ્યા પછી કોંગ્રેસમાં આપી દે, એ વાતમાં હું સંમત નહીં ને નહીં। એવું નહીં થવા દો, એમની જોડે બી વાત આજે સાંજે થશે, જવું પડશે તો જઈશું અમે ત્યાં, અને એવું કશું બી ના થાય તો બધાને મેં કીધું છે, જો એવી રીતનું પાર્ટીમાં ભાજપમાં ટિકિટ ના મળ્યા પછી અહીંયા આવવા માટે કોઈ આવતું હોય ને, એવા ટિકિટ આપે પાર્ટી તો હું બી રાજીનામું આ તાલુકા બીજી એકેય જગ્યા પર મેં આ વાત નથી કરી। હું જાહેરમાં બધાને પાછલા 7 વર્ષથી કહું, સૌથી મજબૂત કોંગ્રેસનું સંગઠન વડોદરા જિલ્લામાં હોય તો કરજો જિલ્લા, તમામ આગેવાનો કાર્યકરો બધા પર વિશ્વાસ છે મને, અને પાર્ટી બી હું સમજું છું તે લગીના વિશ્વાસ કાયમ રહે એ રીતે જ અહીંયા ઉમેદવાર આપશે, આપણાથી જ ઉમેદવાર આપશે, પણ આપણા બધાની જવાબદારી વધી જશે। બધા ભરભર આક્ષેપો કરે છે અને મારા પર તો ખબર છે પહેલો જ આક્ષેપ કરે અમને, પણ હું તો સગા પહેલો પક્ષની વાત આવે તો ના કરું, કર્યું તું સિનોર દરડો પહેલા જ પ્રદર્શન સિનોર થી ચાલુ કર્યા હતા આપણે કયા, એટલે તારીખો ભરીએ તમે, એટલે એની વાંધો નથી, પણ કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની આપણે બધા આજે અહીંયા સંકલ્પ કરવાનો છે, અને ટિકિટ લાવવા માટે છેલ્લી મિનિટ સુધી આપણે અહીંયા જ મળશે, કોંગ્રેસમાંથી જ મળશે એવી આપણી બધાની લડાઈ ચાલુ રહેશે। आज की मीटिंग का क्या देर है, आज की मीटिंग जो है आप कार्यकर्ताओं सब कार्यकर्ताओं को मोटिवेशन के लिए आए थे, और कार्यकर्ता की हमारी बैठक थी चुनाव को लेकर, हर जगह बैठक होती है, कोई बैठक आ जाए बैठक को लेकर यहाँ पर आए थे और कार्यकर्ताओं के साथ बातचीत की है, कार्यकर्ताओं को मोटिवेशन की है। कार्यकर्ता जो हमारे यहाँ के सबसे मजबूत कार्यकर्ता हैं, देखिए कोई भी पार्टी की जान और जान जो पूरा होता है उसका कार्यकर्ता होता है, तो आज हमारे वो लोग ठंड
झंडा उठाते हैं कांग्रेस का, उन लोग के साथ आज मीटिंग मुझे बुलाया गया मीटिंग में, तो आज मैं यहाँ पर आया था कार्यकर्ताओं को मोटिवेशन किया हूँ, उनको मनोबल बढ़ाया। वैसे भी इस पूरे लोकसभा में यहाँ के कांग्रेस बहुत मजबूत है। सर आज जो बात हुआ है कि लोकल उम्मीदवार को टिकट मिलना चाहिए, क्या बोलेंगे आप? देखिए उम्मीदवारों के लिए तो मैं नहीं आया, उम्मीदवार तो है कांग्रेस पार्टी डिसाइड करेगी, अब कांग्रेस पार्टी जो भी डिसाइड करेगी वो सबको सर्वमान्य है। अब मुझे लगता है कांग्रेस पार्टी जो भी करेगी वो हमारे कार्यकर्ताओं के अनुरूप ही हम यहाँ के टिकट फाइनल होंगे, बाहर का अंदर का ऊपर का नीचे का ये हम लोग नहीं बोल सकते कि बाजू से आ रहा है, ऊपर से आ रहा है, आगे से आ रहा है, पेमेंट शीट में आ रहा है, ये सब फालतू की बातें हैं। और बहुत कुछ तो इसमें हमारी विपक्ष की पार्टी भारतीय जनता पार्टी के कुछ लोग ने इसको उड़ा दिया है कि टिकट पेमेंट शीट हो गई है, ये फलाना है, ये ठिकाना है, ऐसी हमारी पार्टी में नहीं होता है। और आज तक रिकॉर्ड रहा है जितना भी हुआ है सब उन्हीं की पार्टी में, हमारी पार्टी में ये सब नहीं होता। हमारी पार्टी में तो उसी को टिकट मिलती है जो वाकई में हमारा कांग्रेस से झंडा उठाया रहता है, तो मुझे पूरी उम्मीद है यहाँ पर उसी को टिकट मिलेगी जो कांग्रेस के लिए काम करता है। कहा जाता है सर के जो भाजपा से नाराज चल रहे हैं वो उम्मीदवार टिकट मांग रहे हैं कांग्रेस के लिए, क्या कहेंगे? देखिए ये सब मैंने पहले कहा कि ये हम लोगों की फर्स्ट पार्टी, हम लोग बहुत छोटे कार्यकर्ता हैं भैया, और हम लोग तो अपने खाली मोटिवेशन के लिए यहाँ के कार्यकर्ताओं से मिलने आए थे। और वो जो टिकट मांग रहा है, हमारे लिए टिकट मांगना टिकट मिलना ये हमारे लिए इम्पोर्टेंट नहीं है, ये ऊपर वाले डिसाइड करते हैं, टिकट फाइनल कराना ये उनके ऊपर है। हमारा काम है, हमारे कार्यकर्ताओं का काम है कांग्रेस पार्टी को जिताना, हम जिताने के लिए आए हैं और यहाँ पर गुजरात में सरकार बनाने के लिए आए। बस कांग्रेस ना करजण विधानसभा ना तमाम करजण सीहोर ने पोर विस्तार ना कार्यकरों ने आगे वालों एक मीटिंग थी जेमा कांग्रेस ने जीताड़वानी रणनीति नक्की करवा भेगा दिया था और बधाए संकल्प कर्यो छे के जेमा आगेली टिकट छे एमांथी जे कोई ने उम्मीदवार बनावशे एने कांग्रेस भारी बहुमती थी जीता। साहब आपने एक स्पीच में एवं पण जणाव्युं के जो स्थानिक ने टिकट नहीं मळे तो आप राजीनामुं आपी देशो, शुं कहेशो? ये अमारी पार्टी ने इंटरनल मैटर वातो छे, हजु कोई टिकट जाहिर थई नथी, कोई एवी वात नथी के नहीं आपे, अमारी टिकट आपवानी पार्टी, एमां बीजो कोई विषय नथी।